चलो नमस्कार विद्यार्थी मित्रों, अगलना सेशन में आपणे कार्य विषय समझाता। कार्य माटेना जुदा जुदा सूत्र था, समतापी, प्रतिवर्ती अने अप्रतिवर्ती प्रक्रमों माटे आपणे सूत्र तारवा था। अहीं आपणे हवे वात करीशुं आदर्श वायुनुं समतापी अने मुक्त विस्तरण। चलो तो जो आदर्श वायु शून्य अवकाशमां समतापी एटले के टी इज इक्वल टू अचल। आदर्श वायु शून्य अवकाश में समतापी एटले के टी अचल विस्तरण करे त्यारे डब्ल्यू इज इक्वल टू केवु होय शून्य, कारण के पी एक्सटर्नल इज इक्वल टू हूँ होय जीरो। आपणे जाणीए छीए के डब्ल्यू नो सूत्र माइनस पी एक्सटर्नल इंटू डेल्टा वी, तो अँ तमे जो माइनस आ जीरो मूकी दो तो पछी अँ वी कोई पण होय पद आपने केवुं मळशे शून्य मळशे। जूले प्रायोगिक रीते पुरवार कर्युं के क्यू इज इक्वल टू पण केवुं होय जीरो होय, एटले के शून्य अवकाश में कोई उष्मानुं शोषण के उत्सर्जन थतुं नथी। धेरफोर आपणे कही सके डेल्टा यू इज इक्वल टू क्यू प्लस डबल्यू, तो जीरो प्लस जीरो तो केटलो आवशे जीरो, तो डेल्टा यू पण केवुं हशे जीरो हशे। याद रखो आदर्श वायुनुं शून्य अवकाश में विस्तरण थाय त्यारे आंतरिक ऊर्जानो फेरफार हमेशा केवो होय शून्य आपणने जोवा मळे छे। तो आम प्रतिवर्ती अने अप्रतिवर्ती समतापी प्रक्रमों माटे आपणे केटलाक सूत्र तारवीए, तो एमां पहेलुं सूत्र छे समतापी अप्रतिवर्ती प्रक्रम। एना माटे आपणे कार्यनुं सूत्र तारवीए, तो जो ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ બરાબર હું લખી શકાય પી એક્સટર્નલ, અહીંયા લખશું આપણે વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ, આવું લખી શકાય। તમે જાણો છો કે શૂન્ય અવકાશમાં જેટલી પણ ઉષ્મા મેળવશે ને એ તમામ ઉષ્મા કાર્યમાં વપરાઈ જશે, કાર્ય કરવામાં વપરાઈ જશે। હું એમ કહું જેટલું ખાઉં છું એટલું સામે કામ કરી નાખું તો મારી આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી। એમ કોઈ પણ પ્રણાલી હોય જેટલી ઉષ્મા એને આપો છો, તમે જો અહીંયા પ્લસ સાઇન છે એટલે મેળવશે અને પ્રણાલી દ્વારા કાર્ય થશે, આ માઇનસ હોય એટલે ઉષ્મા ગુમાવે તો પ્રણાલી પર કાર્ય થશે, આ બંને સરખું જ છે। હવે અહીંયા તમે જો ડબલ્યુની કિંમત મૂકો તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી આપણે મૂકીએ છીએ, તો માઇનસ માઇનસ શું થઈ જવાનું છે પ્લસ, અને આ પી એક્સટર્નલ અને વી એફ માઇનસ શું લખાય વી આઈ આપણે લખી શકીએ છીએ। ઓકે, ટૂંકમાં સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે મેળવેલી ઉષ્મા એ તમામ શું થશે કાર્યમાં વપરાઈ જવાની છે। ઓકે, ચલો બીજી આપણે વાત કરીએ સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે। સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે શું થશે, તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ આ સૂત્ર। અહીં આપણે શું લખવું પડશે એન આર ટી, હું લખશું એલ એન વી એફના માઇનસ છેદમાં વી આઈ, તો આપણે આને સાદા લોગમાં કન્વર્ટ કરીએ તો 2.303 એન આર ટી શું આવશે લોગ વી એફના છેદમાં વી આઈ, એના માટેનું સૂત્ર થશે બરાબર। આપણે આગળ ઓલરેડી સૂત્ર તારવા છે। ત્યાર પછી સમોસમી પ્રક્રમ માટે, પ્રક્રમ માટે હવે સમોસમી પ્રક્રમ એટલે ઉષ્મા કેવી રહેતી હોય અચળ બરાબર, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, એમાં ક્યુ કેવું છે શૂન્ય, તો એનો મતલબ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડબલ્યુ, કેવું આવશે એડિયાબેટિક, કેવું પ્રક્રમ છે સમોસમી, જેને શું કહેવાય એડિયાબેટિક પ્રક્રમ કહેવામાં આવે છે। તો આ રીતે આપણે એના સૂત્રની શું કરી શકીએ તારવણી કરી શકીએ। આ સૂત્ર અગત્યના છે, યાદ રાખજો તમને પૂછી શકે છે, આમને રિલેટેડ દાખલાઓ પણ પૂછી શકાય। ચાલો હવે આપણે એક બે કોયડાઓ કરવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે તમને સરળતાથી સમજાય। જો એક આપ્યોને આપ્યું છે 6.2, આમાં શું કીધું છે 2 લિટર આદર્શ વાયુ એટલે વી આઈ આપ્યું છે આપણે 2 લિટર। ઓકે, એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ વી એફ 10 લિટર ન થાય
त्यार सुधी हूँ पामे छे विस्तरण पामे छे। केटली उष्मा शोषाय हशे अने ते विस्तरण में केटलू कार्य थयुं छे आ बंने नी आपणे हूँ करवानी छे गणतरी करवानी छे। तो हवे आपणी पासे सूत्र छे जो क्यू इज इक्वल टू, केम के आ प्रक्रम केवुं छे अप्रतिवर्ती, केम के पोतानी मेले हूँ पामे छे विस्तरण पामे छे पाछुं आवतुं नथी, एटले आपणे लखशुं अप्रतिवर्ती प्रक्रम माटे આપણે સૂત્ર મૂકીએ તો માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સૂત્ર આવશે પી એક્સટર્નલ વી એફ માઇનસ વી આઈ, આવું લખી શકાય ઓકે। ચાલો હવે જો અહીં દબાણ આપણને બે આપ્યા છે, અહીંયા હું લખ્યું છે બે લીટર આદર્શ હોય એક વાતાવરણ દબાણ, તો આપણે આ જે પી આપ્યું છે ને એક વાતાવરણ એ તો કેવું છે ઇન્ટરનલ દબાણ છે, આપણે તો અહીં કયું લેવાનું છે એક્સટર્નલ। એક્સટર્નલ એટલે કેવું છે કેવું છે શૂન્ય અવકાશ છે, આપણે ચોખવટ કરી છે શૂન્ય અવકાશમાં, કેમ કે વાયુ ક્યાં વિસ્તરણ પામે છે શૂન્ય અવકાશની અંદર, તો બહારનો ભાગ હું છે એક્સટર્નલ, તો આ હું કાંઈ ઝીરો, અહીંયા કેટલા મૂકશું તો કે દસ માઇનસ કેટલા આવશે બે, તો ઝીરો અહીંયા કેટલા થશે આઠ, તો ઇઝ ઇક્વલ ટુ હું આવશે ઝીરો। તો તમે જો શોષેલી ઉષ્મા અને મેળવેલી ઉષ્મા પણ કેવી હશે શૂન્ય આપણે જોવા મળશે, આપણે અહીં એ જ સાબિત કર્યું ને, આપણે કીધું ને કે સમતાપી પ્રક્રમ માટે શૂન્ય અવકાશમાં કોઈ ઉષ્માનું શોષણ પણ થતું નથી અને કાર્ય પણ થતું નથી, કેટલું આવશે હંમેશા શૂન્ય આપણને જોવા મળશે। ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ પી એક્સટર્નલ, જો પી બે આપ્યા છે શૂન્ય અવકાશ માટે પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ કેવું થશે શૂન્ય વાતાવરણ, અને આંતરિક દબાણ કેટલું થશે તો કે એક, પણ આપણે ક્યુ લેવાનું છે મુક્ત અવસ્થાવાળું દબાણ લેશું। ચલો કોયડા નંબર 6.3 આપ્યું છે, એમને રિલેટેડ જ આપ્યું છે આપણને, ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈને ગણતરી કરો કે અચલ દબાણે બાહ્ય દબાણ એક હોય, જો આનું આ છે પણ જ્યાં પી એક્સટર્નલ આપણને આપી દીધું છે કેટલું છે એક એટમોસ્ફિયર, કેટલું આપી દીધું છે એક એટમોસ્ફિયર, એટલે એક્સટર્નલ વનની ઝીરોની જગ્યાએ હું લેવું છે વન, તો આપણું આનું આ સૂત્ર ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે પી એક્સટર્નલ વી એફ માઇનસ શું આવશે વી આઈ, તો સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીં કેટલા આવશે વન વાતા એટમોસ્ફિયર, અહીંયા શું આવશે દસ માઇનસ બે એટલે કેટલા આવશે આઠ, એટમોસ્ફિયર દબાણનો એકમ છે અને કદનો એકમ શું છે લીટર, લીટર એટમોસ્ફિયર અથવા એટમોસ્ફિયર લીટર, આ એનો આન્સર થશે કે નહીં ઓકે। ત્યાર પછી તમને ત્રીજું આપણને આપ્યું છે કોયડા નંબર 6.4, ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લો અને પ્રતિવર્તી રીતે 10 લીટર કદના વિસ્તરણ માટે ગણતરી કરો, હવે જો અહીંયા આપણે પ્રતિવર્તી આપ્યું છે, કોના માટે આપ્યું છે પ્રતિવર્તી પ્રક્રમ માટે, હવે પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સૂત્ર શું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.303 એન આર ટી, અહીંયા હું આપ્યું છે લોગ વી એફના છેદમાં શું આવશે વી આઈ, વી એફના છેદમાં શું આવશે વી આઈ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે આ પદ નથી, પ્રતિવર્તી પ્રક્રમ તો છે પણ આ પદ નથી, પણ હવે આપણે જાણીએ છીએ કે જો એક મોલ આદર્શ વાયુ માટે, આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એન આર ટી, આપણે આ સૂત્ર લખી શકીએ, તો મને કહો કે આ જે એન આર ટી છે એની જગ્યાએ પીવી પદ મૂકી શકાય, એન આર ટીની જગ્યાએ હું મૂકી શકાય પીવી પદ મૂકશું, એટલે 2.303 અહીંયા હું લખશું આપણે પીવી, કોની જગ્યાએ મૂક્યું એન આર ટી માટે, કેમ કે આદર્શ વાયુ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, આપણો આદર્શ વાયુ છે, ચલો લોગ અહીં કેટલા આવશે વી એફના છેદમાં વી આઈ, આપણું આ સૂત્ર તો છે, ચલો અહીંયા આપણે મૂકશું 2.303, હવે પીવીની કિંમત મૂકીએ તો તમે જો ઉપરોક્ત વિસ્તરણમાં પી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે વન, અને કેટલા માટે ગણશે 10 લીટર કદ વિસ્તરણ માટે, કોના માટે ગણશે આપણે 10, એટલે જો અહીંયા 1 × કેટલા આવશે 10, અહીંયા લોગ ઉપર કિંમત કેટલી આવશે 10 છેદમાં કેટલા આવશે 2, ચાલો તો સાદરૂપ આપીએ તો 2.303 × 10, અને અહીંયા આને ગુણાકાર કરશું તો આપણે કેટલા મળશે લોગ 5 લોગ 5, તો મને કહો 5નો લોગ કેટલો આવશે 0.6990, આ થોડાક લોગ તમારે યાદ રાખી લેવાના, જો લોગ 2 લોગ 3 લોગ 4 લોગ 5, લોગ 2 કેટલો આવે 0.3010, 3 માટે કેટલો આવશે 0.4771 બરાબર, 4 માટે કેટલો હશે આના કરતાં ડબલ એટલે 0.6021 બરાબર, અને આના માટે કેટલો હશે 0.6990, આ એટલા લોક તમારે યાદ રાખી લેવાના
વારંવાર પૂછાય તો આપણે મૂકવાની જરૂર ન પડે. ચલો કિંમતો મૂકીએ તો શું આવશે, 2.303 મલ્ટીપ્લાય 10 લોગ 0.6990 આવશે. ચલો 10 આમની સાથે ગુણાશે એટલે કેટલા આવશે, 6.99 કેટલા થશે, 6.99. આ બે સાથે આપણે મલ્ટીપ્લાય કરશું 2.3 સાથે તો આપણે લગભગ આન્સર 16.1, કેલ્ક્યુલેટર તમે મારી શકો છો, એટલો આપણે મળશે આન્સર. એમાં આવશે લીટર એટમોસ્ફિયરમાં. ઓકે, તો આ રીતે આપણે આ દાખલાના જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે એક નવા ટોપિક ઉપર જશું, પણ આ સૂત્ર યાદ રાખવાનું છે. આવા તમને નાના નાના દાખલાઓ પૂછી શકાય. ઉષ્માગતિશાસ્ત્ર છે ને એ અત્યારે સમજવામાં થોડુંક ટિપિકલ લાગશે, પણ એમના પ્રશ્ન એમના દાખલા આપણે સરળતાથી કરી શકીશું. ચાલો હવે આપણે એક નવું અવસ્થા વિધેય એન્થાલ્પી ભણવાનું છે. અત્યાર સુધી આપણે આંતરિક ઉર્જા ભણ્યા. આંતરિક ઉર્જા આપણે કોને કહેશું, તો આપણે જાણીએ છીએ કે અચલ કદે શોષાયેલી ઉષ્મા, જેને શું કહેવાય, આંતરિક ઉર્જા ફેરફાર કહેવાય. અચલ કદે શોષાયેલી ઉર્જા જેને આંતરિક ઉર્જા ફેરફાર કહે છે, જેને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે જો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી નથી અથવા કરવામાં આવતી નથી, પરંતુ ખુલ્લા ફ્લાસ્ક એટલે કે ચંબુ કે કસનળીમાં અચળ વાતાવરણ દબાણે કરવામાં આવે છે. તેથી એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવું પડે. આપણે એક નવા અવસ્થા વિધેયની શું કરવી પડે, વ્યાખ્યા કરવી પડે. અચળ કદે ફેરફાર એને આંતરિક ઉર્જા ફેરફાર કહેશું, પણ જો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર હોય તો એને આંતરિક ઉર્જા ફેરફાર કહેવાય નહીં. તો એ ફેરફારને કંઈક અલગ નામ આપવું પડશે, એને આપણે એક નવા અવસ્થા વિધેય તરીકે ઓળખશું. ઓકે, માનો કે આપણું જે સૂત્ર છે એ સૂત્રને આપણે અચળ દબાણે દર્શાવવું છે. તો જો આપણે આ રીતે દર્શાવી શકીએ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી, આપણું આ એક સૂત્ર છે. તો અચળ દબાણે દર્શાવું તો અહીં શું લખવું પડે, ક્યુપી. આ શું થશે, અચળ દબાણે આપણે આ સૂત્ર દર્શાવ્યું. હવે આજે મેં અચળ દબાણે સૂત્ર દર્શાવ્યું છે. આ સૂત્રમાં બે પ્રકાર હોઈ શકે, પ્રણાલી દ્વારા કાર્ય, પ્રણાલી પર. તો અહીં આપણે કાર્ય માટે શું લખી શકીએ, માઇનસ લખી શકીએ, એટલે લખી શકાય ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી, જ્યાં શું થશે, ક્યુપી એ અચળ દબાણે શોષેલી ઉષ્મા અને અહીંયા પી ડેલ્ટા વી માઇનસ લખ્યું છે, એનો મતલબ કે શું છે, વિસ્તરણ કાર્ય છે. કેવું કાર્ય છે, વિસ્તરણ કાર્ય, પ્રણાલી દ્વારા થયેલું વિસ્તરણ કાર્ય. જો અહીંયા પ્લસ લીધું હોત તો કેવું થયું, પ્રણાલી પર કાર્ય. અહીંયા કેવું છે, તો કે માઇનસ, એનો મતલબ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે. આપણે આ વસ્તુ લખી શકીએ. હવે માની લો કે પ્રથમ માટે પાદાંક 1 લઈએ અને બીજા માટે આપણે શું લઈએ, પાદાંક 2. એટલે જો પ્રારંભિક અવસ્થા માટે પાદાંક 1 અને અંતિમ અવસ્થા માટે પાદાંક આપણે કેટલા લેશું, 2 લેશું. તો આ જે ઉપરનું સૂત્ર છે ને એને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ જે સૂત્ર છે એમાં જો ડેલ્ટા યુ એટલે ફેરફાર છે, ફેરફાર એટલે શું થયું હોય, યુ ટુ માંથી શું હોય, યુ વન, આવો ફેરફાર હશે, પાદાંક આપણે દર્શાવ્યા.
इज इक्वल टू तमे जो अचल दबाणे क्यू पी तो केवु रहेशे अचल ज रहेशे ई तो फेरफार नथी बराबर। पछी अहींया तमे जो के पी पण केवु रहेशे अचल रहेशे पण काउंट्समां डेल्टा वी ए शुं छे फेरफार छे फेरफार छे एटले शुं आवशे वी टू माइनस वी वन आवुं मूकी शकाय। हवे आने आपणे पुनः गोठवणी करता શું કરશું પુનઃ ગોઠવણી કરશું પુનઃ ગોઠવણી કરતાં તમે જોઈ શકો છો પહેલાં તો આને યુ ટુ માઇનસ યુ વન રહેવા દઉં છું બરાબર શું આવશે તો કે ક્યુ પી અહીંયા પી વી ટુ આ માઇનસ માં શું થઈ જશે પી વી વન આવું થશે। હવે આ જે બે પદ છે ને હું આ બાજુ લાવું છું એટલે શું આવશે યુ ટુ બરાબર આ બાજુ આવશે એટલે શું થશે પ્લસ પી વી ટુ પછી આ શું આવશે માઇનસ યુ વન અને વચ્ચે મૂક્યું છે આ બાજુ આવશે એટલે શું થશે માઇનસ પી વી વન ઇઝ ઇક્વલ ટુ શું આવશે ક્યુ પી થશે। હવે જો આ બે પદ અને આ બે પદ આમાં ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું કે યુ ટુ પ્લસ પી વી ટુ માઇનસ નિશાની સામાન્ય કાઢું છું એટલે શું થશે યુ અંદર શું થઈ જશે પ્લસ નિશાની માઇનસ કાઢી પી વી વન આવું પદ લખી શકાય તમે જો આવું પદ લખી શકો છો અને આમના આધારે એક નવું ઉષ્માગતિકીય વિધેય આપણે દાખલ કરી શકીએ જેને આપણે એન્થાલ્પી તરીકે ઓળખશું। તો આના પરથી નવું વિધેય જેને હું કહેવાય એન્થાલ્પી અને એન્થાલ્પીનો અર્થ થાય ગરમ કરવું અથવા ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ એટલે કે ગરમ સમાવિષ્ટ વસ્તુ જેનો અર્થ આપણે આવો કાઢી શકીએ છીએ એટલે ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ। તો એનો મતલબ કે આને લખવું હોય તો આપણે લખી શકાય જો આ ક્યુ પી એટલે અચળ દબાણે ફેરફાર જેને એચ કહેવાય ઇઝ ઇક્વલ ટુ આ ભાગ શું થશે પુનરાવર્તન થશે કોમનલી હું લખી શકાય યુ પ્લસ પી વી હું લખી શકાય યુ પ્લસ પી વી આ હું થઈ ગયો એન્થાલ્પી માટેનું સૂત્ર। તો એન્થાલ્પીની વ્યાખ્યા આપણે આપી હોય ને તો શું આપી શકાય તો કે એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ એ શું છે તો કે આંતરિક ઉર્જા પ્લસ શું છે પીવી કાર્ય એટલે કે દબાણ કદ કાર્યનો બેઝિક સરવાળો છે। એન્થાલ્પી શું છે તમે જો કે એન્થાલ્પી કેટલી હોય તો કે આંતરિક ઉર્જા જે હશે ને આંતરિક ઉર્જા એમાંથી દબાણ કદ જેટલું કાર્ય કાં તો બાદ થતું હશે ને કાં તો એમાં શું થતું હશે ઉમેરાતું આપણને જોવા મળશે। આંતરિક ઉર્જાના ફેરફારમાં જે કાર્ય આપણે કર્યું છે એને આપણે શું કરી દેવું પડશે કાં તો રિમૂવ કરવું પડશે અને કાં તો એર કરવું પડશે એ તો પછી કેવું છે પ્રણાલી પર કાર્ય થાય છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ। તો આ એન્થાલ્પીને રિલેટેડ આપણે વાત કરી છે તો એન્થાલ્પી માટે આપણે આવું લખી શકીએ કે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ એટલે શું આવશે એચ ટુ માઇનસ એચ વન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ડેલ્ટા એચ આ શું થઈ ગયો એન્થાલ્પી ફેરફાર થઈ ગયો આ શું થશે એન્થાલ્પી ફેરફાર થશે। તમે જો કે ક્યુ એ કેવું છે પથ વિધેય છે પથ વિધેય એટલે શું તો કે એના પથ ઉપર આધાર રાખશે પ્રાપ્ત તેની અવસ્થા ઉપર આધાર રાખશે નહીં। વિધેય બે પ્રકારના હોય કાં તો અવસ્થા વિધેય હોય ને કાં તો પથ વિધેય હોય પથ વિધેય એટલે શું એનો રસ્તો કેવો છે ને એના ઉપર ડિપેન્ડ કરશે એટલે ક્યુ કેવું છે પથ વિધેય છે પરંતુ એન્થાલ્પી એ કેવું છે અવસ્થા વિધેય। કેમ અવસ્થા વિધેય છે કારણ કે એન્થાલ્પી સાથે કોણ કોણ સંકળાયેલું છે તો કે એન્થાલ્પી સાથે જો એક તો એમની સાથે પી સંકળાયેલું છે ટી સંકળાયેલું છે બરાબર પછી પી સંકળાયેલું છે ટી સંકળાયેલું છે આવા જુદા જુદા પદ સંકળાયેલ છે અને યુ સંકળાયેલું છે આ બધા કેવા છે આંતરિક ઉર્જા ફેરફાર છે વી સંકળાયેલું છે પી વી અને યુ જેવા આંતરિક જેવા અવસ્થા વિધેય સંકળાયેલા છે। હવે માની લો કે આ બધા જ અવસ્થા વિધેય હોય તો એન્થાલ્પી પણ કેવું છે અવસ્થા વિધેય છે અને અવસ્થા વિધેયની વ્યાખ્યા ઓલરેડી આપણે આપી ચૂક્યા છીએ કોને કહેવાય અવસ્થા વિધેય તો કે એવું વિધેય કે જે અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર ડિપેન્ડ કરતું નથી। માનો કે આમાં તાપમાનનો હજી ઉલ્લેખ નથી પણ સૂત્રની અંદર તમે જો પી વી અને યુ આવે છે બરાબર સૂત્રમાં પી વી અને યુ આવે છે આ ત્રણેય ઉપર ડિપેન્ડ છે માટે કેવું છે અવસ્થા વિધેય છે। તો એચ અવસ્થા વિધેય છે તો ક્યુ પી પણ કેવું છે અવસ્થા વિધેય
કેમ કે ક્યુપી એટલે શું છે એન્થાલ્પી ફેરફાર જેને આપણે શું કહીએ છીએ ડેલ્ટા એસ તરીકે ઓળખીએ છીએ ઓકે ચલો તો આ એમની આપણે સામાન્ય માહિતી આપી છે હવે જો આપણે અચલ દબાણે ફેરફાર દર્શાવીએ શું કરીએ છીએ આપણે અચલ દબાણે ફેરફાર તો આ સૂત્રમાં ફેરફાર લખીએ ચલો અચળ દબાણે ફેરફાર તો કયું સૂત્ર આવશે ડેલ્ટા એચ લખાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા શું લખાય પીવી પણ અહીંયા તમે જો આ તો એચ રહેશે આ ડેલ્ટા યુ રહેશે પણ અહીંયા તમે જાણો છો કે પી કેવું છે અચળ પદ એને બહાર કાઢી લો તો શું થશે ડેલ્ટા વી થઈ જશે તો આ સૂત્ર આપણે પ્રાપ્ત થશે કેમ કે નિયમ એવો છે પેલા આને અચલ્યો તો ડેલ્ટા વી આવશે વીને અચલ્યો તો ડેલ્ટા પી આવશે પણ ડેલ્ટા પી ફેરફાર કેવો હશે શૂન્ય તે પદ નીકળી જવાનું છે તો આ રીતે આપણે ફેરફાર માટેનું સૂત્ર પણ શું કરી શકીએ છીએ તારવી લખીએ છીએ ઓકે એટલે અચળ દબાણે જ્યારે પણ પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપીએ છીએ જો અચળ દબાણે પ્રણાલી ઉષ્મા શોષણ કરે તો તે એન્થાલ્પી ફેરફાર છે શું છે એન્થાલ્પી ફેરફાર છે બીજું હવે આપણી પાસે પ્રક્રિયાઓ બે પ્રકારની હોય એક ઉષ્મા શોષક અને બીજું હોય ઉષ્મા સેપક તો યાદ રાખજો ઉષ્મા શોષક માટે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે ધન જોવા મળશે ઉષ્મા ઉમેરાય છે શોષકમાં શું ઉમેરાય છે ઉમેરાય છે અને સેપક માટે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય છે ઋણ આપણને જોવા મળે છે કેમ કે સેપક દરમિયાન ઉષ્મા શું થતી હોય ઉત્પન્ન થતી આપણને જોવા મળશે એટલે આ બે વસ્તુ યાદ રાખશું આપણે કે ઉષ્મા સેપક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ઉદ્ભવે છે માટે કેવું મૂલ્ય હશે ઋણ હશે અને શોષક માટે વાતાવરણમાં ઉષ્મા શું થાય છે તો કે ખેંચાય છે માટે કેવું હશે ધન મૂલ્ય આપણને જોવા મળશે ઓકે આમ અચળ કદે જો ફેરફાર કરવામાં આવે જો અચળ કદે ફેરફાર કરીએ તો આપણે જાણીએ છીએ કે આ સૂત્ર અનુસાર શું થશે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થઈ જશે કેમ કે અહીંયા વી તો કેવો થઈ ગયો ઝીરો વી કેવો થઈ જશે ઝીરો એટલે અચળ કદ માટે આપણે કહી શકીએ કે અચળ કદ માટે ડેલ્ટા એચ ઇક્વલ ટુ શું થઈ જશે ડેલ્ટા યુ ડેલ્ટા એચ બરાબર શું થઈ જશે ડેલ્ટા યુ બરાબર શું આવી જશે ક્યુ વી કેમ કે અચળ કદે ફેરફાર અચળ કદે એની આંતરિક ઉર્જા જ એ એની શું છે એન્થાલ્પી છે પણ જો અચળ દબાણ લેવામાં આવે તો આંતરિક ઉર્જા કરતાં આ પીવી જેટલું કાં તો વધારે હશે અને કાં તો પીવી જેટલું કેવું હશે ઓછું હશે એટલે ઇનશોર્ટ યાદ રાખવાનું એન્થાલ્પી એક એવું વિધેય છે કે જો અચળ કદે કરવામાં આવે તો આંતરિક ઉર્જાને જ એન્થાલ્પી કહેવાય આંતરિક ઉર્જા આપણે પહેલાં સમજ્યા છીએ પરંતુ જો અચળ દબાણે કરશું તો આંતરિક ઉર્જા કરતાં એન્થાલ્પીમાં કાં તો વધારો હશે અને કાં તો શું હશે ઘટાડો હશે કેટલો તો કે એના કાર્ય જેટલો કાર્ય કાં તો બાદ કરવું પડશે ને કાં તો ઉમેરવું પડશે અહીંયા તમે જો વિસ્તરણ કાર્ય લીધું છે એટલે આ પ્રમાણે આપણે આન્સર મળશે જો આપણે સંકોચન કાર્ય લીધું હોય તો આપણે માઇનસ સ્વરૂપે આપણે જોવા મળે તો આ રીતે આપણે એન્થાલ્પીની વ્યાખ્યા આપી શકીએ છીએ ઓકે ચાલો હવે એમને રિલેટેડ એક બીજું સૂત્ર છે એની પણ આપણે તારવણી કરવાની છે ચાલો હવે જો ઘન અને પ્રવાહી અવસ્થા ધરાવતી પ્રણાલી માટે ઘન અને પ્રવાહી અવસ્થા ધરાવતી પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો તફાવત સાર્થક હોતો નથી કેમ કારણ કે ઘન પ્રવાહીને ગરમ કરતા કદમાં બહુ ફેરફાર થતો નથી એટલે કે એટલો બધો કાંઈ ફેરફાર થતો નથી એટલે કે ઘન અને પ્રવાહી હોય ને એના માટે આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર લગભગ સમાન જેવા જ હોય કેમ કે એમાં ગરમ કદમાં કોઈ ફરક પડતો નથી એટલે કે સાર્થક હોતો નથી પરંતુ
वायुमय प्रणाली माटे माटे डेल्टा एच अने डेल्टा यू नो तफावत सार्थक होय। आना माटे क्यों होय छे? सार्थक आपने जोवा मळे छे। तो एना माटे आपणे एक सूत्र तारीए। धारो के वायुमय प्रणाली माटे वायुमय प्रणाली माटे बधाज प्रक्रियको ना कुल कद मानो के केटलू छे, तो के वी ए छे, अने प्रक्रियको ना कुल मोल मानी लो के एन ए छे। एज रीते वायुमय प्रणाली माटे निपजोना कुल कद निपजोनो कुल कद मानी लो के वी बी छे, तो निपजोनी कुल मोल केटला हशे? तो के एन बी हशे। तो आ बे परिस्थिति पर आपणे आदर्श वायु समीकरण लखीए तो पी वी पण हूँ लखशु ए इज इक्वल टू एन ए हूँ लखाय आर टी आने आपणे कही दीए समीकरण नंबर एक। चलो बीजू समीकरण आपणे लखीए पी वी बी इज इक्वल टू एन बी हूँ लखाय आर टी समीकरण नंबर बे थशे। चलो समीकरण बे माथी एक बाद करता समीकरण बे माथी एक ने बाद करशु तो आपने मळशे पी वी बी माइनस पी वी ए इज इक्वल टू एन बी आर टी माइनस हूँ आवशे एन ए आर टी आवुं थशे। हवे सामान्य काढ़िए तो अहीं हूँ आवशे पी वी बी माइनस वी ए बराबर इज इक्वल टू अहीं हूँ आवशे एन बी माइनस एन ए अहीं हूँ आवशे आर टी सामान्य निकलशे बराबर। चलो तो आने हूँ लखाय पी डेल्टा वी इज इक्वल टू आने हूँ लखाय डेल्टा एन जी बराबर अहीं हूँ आवशे आर टी। तो आ डेल्टा एन जी हूँ छे? तो के डेल्टा एन जी एटले वायुरूप निपजोना कुल मोल माइनस वायुरूप प्रक्रियकोना कुल मोल नो हूँ छे तफावत छे जेने डेल्टा एन अने हूँ लख्यू छे गैसियस अवस्था आपणे लख्यू छे। चलो आ आपने एक समीकरण मळ्युं जेने आपणे समीकरण नंबर त्रण कही दीए जेने आपणे समीकरण नंबर हूँ कही दीए त्रण कही दीए। हवे जे आपणे समीकरण नंबर त्रण मळ्युं छे एनी किंमत आपणुं जे मुख्य समीकरण छे એમની અંદર આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો આપણું જે મુખ્ય સમીકરણ છે એ શું છે? તો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી આપણે આ ફેરફારવાળું સૂત્ર તાર્યું અને કહેશું આપણે સમીકરણ નંબર ચાર। તો આમની અંદર આ ત્રણની કિંમત મૂકીએ તો શું થશે? જો ડેલ્ટા એચ તો એમનું એમ જ રહેશે, આ ડેલ્ટા યુ આવશે અહીં આપણે મૂકશું એટલે શું આવશે? પ્લસ પી ડેલ્ટા વીની જગ્યાએ ડેલ્ટા એન જી હું આવશે આર ટી આવું થશે। આપણે સૂત્ર મળ્યું, તમે જો આને આધારે ત્રણ કેસ તારવી શકો અમને આપણે ત્રણ કેસ તારવી શકીએ। માની લો કે ડેલ્ટા એન જી ના મૂલ્ય ત્રણ શક્ય બને, કાં તો ઝીરો, કાં તો એક કરતાં વધારે, ઝીરો કરતાં વધારે અને કાં તો ઝીરો કરતાં ઓછું। એટલે આપણે લખશું ડેલ્ટા એન જી ઇક્વલ ટુ ઝીરો, ડેલ્ટા એન જી ઇક્વલ ટુ ઝીરો, તો સૂત્રમાં ઝીરો મૂકો તો આ પદ શૂન્ય થઈ જશે। તો એના માટે આપણે એમ કહેશું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આવશે ડેલ્ટા યુ, આંતરિક ઉર્જા ફેરફાર અને એન્થાલ્પી કેવા હશે? સમાન હશે। કેસ નંબર બે, માની લો કે ડેલ્ટા એન જી ઇઝ ગ્રેટર ધેન ઝીરો, ગ્રેટર ધેન ઝીરો ક્યારે થશે? તો કે વાયુરૂપ નિપજોના મોલ કેવા હોય? વધારે। વાયુરૂપ નિપજોના મોલ કેવા હોય? વધારે, અને પ્રક્રિયકના મોલ કેવા હોય? ઓછા। તો જ્યારે નિપજ વધારે વાયુ હોય તો આ કેવું આવશે? વધારે આવશે, અને વધારે આવશે તો તમે જાણો છો કે આમની અંદર કિંમતો મૂકીએ આમાં તો અહીંયા જો આ કેવું છે? ઝીરો કરતાં વધારે એટલે વન હશે, વન હશે એટલે આ ગુણાકાર કેવો હશે? ધન મળશે, ધન એટલે આમાં શું થશે? ઉમેરો થશે, ઉમેરો થશે એનો મતલબ કે તમે જો કે
આટલું પદ આમાં ઉમેરાય છે એટલે આ બેનો ઉમેરો થાય અને ડેલ્ટા એચ બને છે, એનો મતલબ ડેલ્ટા એચ કેવો હશે, મોટો હશે. ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા યુ હોય. કેમ ખબર પડી? જો ચેક કરો, માની લો કે આ 10 છે, એ તો અચળ છે. આ માની લો કે 8 હશે અને એમાં તમે 2 ઉમેરો છો. માનો કે અહીંયા આપણો જવાબ 1 આવ્યો હોય તો 1 ગુણ્યા જે હશે ઉમેરો કરશો ત્યારે સરવાળો થઈને 10 થાય છે ને, એનો મતલબ ડેલ્ટા યુ કેવું હશે, નાનું હશે. અને ડેલ્ટા એચ કેવું હશે, મોટું આપણને જોવા મળશે. ક્યારે ડેલ્ટા એનજી હોય? આ ક્યારની કન્ડિશન છે? નિપજના મોલ વધુ, મોલ વધુ કેવા, વાયુરૂપ. બરાબર. જો ડેલ્ટા એનજી ઇઝ લેસ દેન ઝીરો, લેસ દેન ઝીરો એટલે કેવું છે, ઋણ. ઋણ ક્યારે આવશે? તો કે પ્રક્રિયકોના મોલ વધુ હોય, મોલ કેવા હોય, વધુ હોય. પ્રક્રિયકોના મોલ વધુ હોય એટલે જો આના કરતાં વધારે એટલે નેગેટિવ આવશે. નેગેટિવ આવશે એનો મતલબ કે આ પદ કેવો આવશે, નેગેટિવ. નેગેટિવ ત્યારે જ આવશે જ્યારે માની લો કે આ 12 હશે, એમાંથી 2 બાદ કરો ત્યારે આપણને 10 મળશે. એનો મતલબ ડેલ્ટા યુ કેવો હશે, મોટો હશે. એટલે અહીંયા આપણે લખી શકશું કે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ડેલ્ટા યુ, આપણે આવું જોવા મળશે. એટલે વાયુરૂપ નિપજ વધારે મળતી હોય ત્યારે એન્થાલ્પી મોટી હશે, પ્રક્રિયક વધારે હશે ત્યારે કોણ હશે, આંતરિક ઉર્જા મોટી હશે. અને જો બંને સમાન હોય તો આંતરિક ઉર્જા અને એન્થાલ્પી કેવા હશે, સરખા આપણને જોવા મળશે. તો આ 3 કેસ પણ આપણે તારવી શકીએ છીએ અને એમને રિલેટેડ આપણે કેટલાક દાખલાઓ આપેલા છે એ દાખલાઓ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઓકે. ચાલો તમને જો આમને રિલેટેડ કોઈડો આપેલો છે, કોઈડો સમજો. આપણે હું કીધું છે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ, 1 મોલ પાણીનું 1 બાર દબાણે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી આપણને આપી દે છે. એટલે જો એની એન્થાલ્પી એચ આપી દીધી છે, બરાબર. એન્થાલ્પી આપણને આપી દીધી છે, કોયડા નંબર 6.5 છે. કેટલો આપ્યું છે એન્થાલ્પી? તો કે 41 કિલો જૂલ. હું આપ્યું છે 41 કિલો જૂલ પર મોલ આપણે આપી દીધું છે. તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. હવે જો આંતરિક ઉર્જા ફેરફાર ગણવું છે તો આ આપણે આપી દીધું છે, જો આ બરાબર. આ આપણે શોધવાનું છે તો આને કરતા બનાવવાનું અને આ પદને આપણે શું કરશું, આ બાજુ લઈ લેશું. એટલે આપણે સૂત્ર મૂકશું તો હવે સૂત્ર પછી મૂકે. પહેલું પૂછ્યું છે આપણે, 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવો. એટલે જો પહેલું આ H2O લિક્વિડ છે એને આપણે H2O ગેસમાં કન્વર્ટ કરવાનું છે. 1 મોલ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. આપણે કીધું છે, કીધું છે ને ગેસિયસ ફોર્મમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની શું થઈ જશે, વરાળ. તો આપણે સૂત્ર મૂકીએ તો શું આવશે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, આ શું આવશે, ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આર ટી, આવું સૂત્ર આવશે. બરાબર. હવે ડેલ્ટા એચની કિંમત ઓલરેડી આપણે આપી દીધી છે. કેટલી આપી છે? 41 કિલો જૂલ પર મોલ. એ કિંમત આપણે આમાં મૂકી દેશું. ચાલો જો કિંમતો મૂકીએ એટલે અહીંયા જો 41, પછી અહીંયા એનજી, એનજી એટલે શું આવશે, નિપજો માઇનસ પ્રક્રિયકો. નિપજ માટે કેટલો છે, વાયુરૂપ 1 છે અને આ કેટલો છે, 0. તમે જો 1 માઇનસ 0, કેમ કે ખાલી ગણવાના કોના છે, વાયુરૂપ જ ગણવાના છે. આર કેટલો લઈશું આપણે, 8.314 8.3 લીધું છે, પણ અહીંયા જો કિલો જૂલ છે ને એટલે અહીં ગુણ્યા 10 ની માઇનસ 3 લેવું પડશે. બરાબર. કિલો જૂલ છે એટલે આર પણ હેમાં લેવું પડશે, કિલો જૂલમાં લેવું પડશે. અને તાપમાન આપણે કેટલું લઈશું, 373. ઓકે. તાપમાન આપણે કેવું લઈશું, 373. હવે જો આ પદ કેવું છે, પ્લસ આમ આવશે, આ પ્લસ આવશે એટલે આ ત્રણેયનો ગુણાકાર આનામાંથી શું થશે, બાદ થશે. શું થશે, બાદ થશે. અને આપણે કીધું હતું કે નિપજોના મોલ વધારે હોય ત્યારે હંમેશા એન્થાલ્પી કેવી હોય, વધારે હોય. જો એન્થાલ્પી વધારે છે એટલે એન્થાલ્પીમાંથી મૂક બાદ કરશું ત્યારે આપણે શું મળશે, આંતરિક ઉર્જા ફેરફાર મળશે. બુકની અંદર અહીંયા તમને જો 8.3 જૂલ આપ્યું છે, પણ જૂલને તમારે એમાં લખવું પડશે, કિલો જૂલની અંદર લખવું પડશે, કેમ કે આપણે કિલો જૂલમાં આપેલું છે. બરાબર. હવે આ પદ છે એને આપણે કરીએ તો આ પદ આવશે લગભગ 41 માઇનસ, જો આ 3નો ગુણાકાર કરો
एक गुणिया 8.3 गुणिया 373 तो आपने लगभग मैसे 3.096 मैसे। केम के जो आ 3 पॉइंट कापी नाखो ले 0.373 थी गयू बराबर। 0.373 गुणिया शू थशे 8.3 એટલે 8 3 ને 24 બરાબર। પણ 373 છે ને અહીંયા 8.3 છે એટલે લગભગ આપણે એટલું મળતું હશે। તેમાંથી આપણે બાદ કરીએ તો આપણે મળશે 37.904 શું મળશે કિલો જૂલ પર મોલ। આપણો પહેલો આન્સર થઈ ગયો બરાબર। બીજું આપણે શું પૂછ્યું છે એક મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરો। ચાલો બીજું આપણે બહુ ઇઝીલી છે એક મોલ પાણીને આ લિક્વિડ છે એને આપણે એમાં કરવાનું છે સોલિડમાં રૂપાંતર કરવાનું છે। તો એના માટે તમે જો ડેલ્ટા એનજી કેટલો આવશે ડેલ્ટા એનજી પ્રોડક્ટ માઇનસ શું આવશે રિએક્ટન્ટ। આવું પણ સૂત્ર લખી શકાય વાયુરૂપ પ્રોડક્ટના મોલ માઇનસ વાયુરૂપ રિએક્ટન્ટના મોલ એટલે આવું પણ લખી શકે। તમે જો અહીંયા પણ ઝીરો ને અહીંયા પણ ઝીરો એટલે ફેરફાર કેવો આવશે ઝીરો આવશે। તો આપણું જે સૂત્ર છે કયું સૂત્ર આ સૂત્ર આ કિંમત મૂકો તો આ શું થઈ જશે ઝીરો એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ શું આવશે ડેલ્ટા એનજી આર ટી પણ આ પદ કેવું થઈ જશે શૂન્ય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા એ એટલે આંતરિક ઉર્જાની એન્થાલ્પી કેવા હોય સરખા હોય। આપણે કીધું હતું ને કે ઘન અને પ્રવાહી અવસ્થા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો તફાવત સાર્થક હોતો નથી કેલ્ક્યુલેશન કરી શકાય એવો હોતો નથી ઓકે। ચાલો તો આ આપણે એન્થાલ્પી અને એને રિલેટેડ કેટલાક દાખલાઓ આપેલા છે એ સમજવાનો પ્રયત્ન કરો। વ્યવસ્થિત સમજશો તો ઓટોમેટિકલી આ દાખલા ગણી શકશો। આ સૂત્ર અગત્યનું છે એમને રિલેટેડ આવા દાખલાઓ તમને પૂછી શકે છે।